બોટાદ પાસે આવેલ શારંગપુર હનુમાન મંદિરમાં ટીટોડી ગામના વતની તેમની પત્ની સાથે સુખ જીવનની જીવી રહ્યા છે. બોટાદ પાસે આવેલ શારંગપુર હનુમાન મંદિરમાં ટીટોડી ગામના વતની રાજેશભાઈ તથા તેમના પત્ની ચાનુની મુલાકાત લીધી. તેમની ઉંમર 32-35 વર્ષના છે અને તેમની લંબાઈ 3 ફૂટ 5 ઇંચ છે. રાજેશભાઈ પોતે હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ નિભાવે છે. બંને સુખીથી જિંદગી જીવે છે. આ વ્યક્તિ સાથે મુલાકાત કરી તેને એક પ્રેમની વિશાળ મૂર્ત જોવા મળી હતી, જે ભાગ્યે જ આ સમાજમાં જોવા મળે છે. મારું નામ રાજેશભાઈ તમને ઉંમર માં કઈ ફરક પડે છે કે નાની ઉંમર છે? તો સેમ ટુ સેમ છે. કેટલા વર્ષ ની ઉંમર છે તમારી? મારી 33. અને આમની? 32 વર્ષ. ના, કેટલા ફૂટ ના છો તમે? 3 ફૂટ. અને આમની? જાનવીબેન ની? બંને સરખા છો. તમારા ઘરવાળા તમારાથી ખુશ સુખી છે? બધા ખુશ. કોઈને તકલીફ નથી ને તમને? તમારા બાબા બેબી? પપ્પા એક્સપેર થઈ ગયા, મમ્મી. અચ્છા, બાબો બેબી છે કોઈ? નથી. મેરેજ ત્યાં 4 મહિના. તું શું કરો છો હાલમાં? તમે હીરાના મેનેજર છો. અને તમારી સાથે બે? ઘરકામ. ઘરકામ કરે છે. બીજું તમારે કઈ કેવું છે? તમે ખુશ છો અત્યારે તમારી લાઈફ ને? તમારી જિંદગી ખુશ છો ને તમે? મોકા દેખ રહે લેકિન ઇનકો કોઈ ફરક પડતા નહીં હૈ. વો બોલતા હૈ હમ હમારી જિંદગી સે બહોત ખુશી સે જી રહે ઓર આગે ભી જીએંગે. મેં હિતેશ દવે, IBN ન્યૂઝ ચેનલ સે અમદાવાદ. હું અત્યારે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા સારંગપુર હનુમાન દાદા મંદિરમાંથી બોલું છું. અને અહીંયા મને એવી બે જિંદગી જોવા મળી છે જેની લાઈફ બહુ સારી જીવે છે. સાવરકુંડલાથી આવેલા રાજેન્દ્રભાઈ અને એમના વાઇફ ચાનુ બંને મને મળ્યા હતા, જેમની ઉંમર આજે 30-35 વર્ષની છે. અને બંનેની હાઇટ જોવા જાઓ તો 3 ફૂટ 5 ઇંચની આસપાસ જ છે. પણ બંનેની જિંદગીમાં એવી ખુશી છે કે એમને કોઈ જ એવો ફરક નથી પડતો કે મારી નાની ઉંમર છે કે મારી મોટી ઉંમર છે. ઉંમર મોટી હોવા છતાં હાઇટ નાની છે તે અમને કોઈ એવો વાંધો આવતો નથી. જોવા જાઓ તો લોકોના માટે એવું હોય છે કે ના, ઉંમર મોટી હોય છે ને નાની હાઇટ હોય છે તો લોકો એવું કહે છે કે ઠીંગણા અને કંઈ ને કંઈ માણસોને બોલવામાં શબ્દો બોલતા હોય છે. પણ મેં જ્યારે એમને પૂછ્યું ત્યારે એમને કીધું મને કોઈ ફરક પડતો નથી, હું ને મારી વાઇફ બંને સારી રીતે જિંદગી જીવીએ છીએ અને બંને સારી રીતે જીવીશું. બંનેના લાઈફ માટે આપણે એમને ધન્યવાદ કહેવામાં આવે છે. હું હિતેશ દવે, અમદાવાદ. હિતેશ દવે, KTV ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ.